નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ છ જુલાઈ બે હજાર ઓગણીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર તેમજ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપણે આવનારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તેમજ મિત્રો આજના આ વિડીયોની તેમજ અગાઉના બધા જ વિડીયોની પીડીએફ ફાઇલ તમને મારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી રહેશે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ચલો મિત્રો શરૂ કરીએ મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો મિત્રો આ પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં લાસ્ટમાં ઓપ્શન સાથે આપેલા છે તમે અત્યારે આને પોસ્ટ કરી દો વિડીયોને અને તમને જેટલા પણ જવાબ આવતા હોય તે તમે ચેક કરી લો પછી વિડીયોના અંતમાં આપણે આના જવાબ આપ્યા છે તેની જોડે તમે મેચ કરી લીધો કેટલા જવાબો તમારા સાચા થયા છે તો ચલો હવે શરૂ કરીએ પ્રથમ સવાલ તો તાજેતરમાં ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક બેગ ફ્રી ડે બે હજાર ઓગણીસ ક્યારે મનાવવામાં આવ્યો તો તાજેતરમાં ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક બેગ ફ્રી ડે બે હજાર ઓગણીસ ત્રણ જુલાઈના રોજ મનાવવામાં આવ્યો છે મિત્રો પ્લાસ્ટિક બેગ ફ્રી ડે યાદ રાખજો આ વર્ષ પ્લાસ્ટિક બેગ ફ્રી ડે તો મિત્રો એના પરથી મને એક બાબત યાદ આવે છે કે આપણે તાજેતરમાં જ ચર્ચા કરી હતી કે ન્યૂઝીલેન્ડ જે છે તેણે પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ લગાવી દીધો છે યાદ રાખજો મિત્રો ન્યૂઝીલેન્ડે પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને કેનેડા પણ બે હજાર એકવીસ સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ લગાવી દેશે તો તે તમે યાદ રાખજો મિત્રો અહીં વાત થઈ છે ઇમ્પોર્ટેડ ડે વિશેની તો જુલાઈ મહિનાના ઇમ્પોર્ટન્ટ ડે એટલે કે હજુ સુધીમાં બે જ ઇમ્પોર્ટન્ટ ડે આવે છે તો પ્રથમ હતો પહેલી જુલાઈના રોજ કયો હતો નેશનલ ડોક્ટર્સ ડે એ તમે યાદ રાખજો ત્યારબાદ બીજો પણ એક દિવસ હતો જે દિવસ હતો જીએસટી દિવસ કયો દિવસ હતો મિત્રો જીએસટી દિવસ તો મિત્રો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબત યાદ રાખવી કે તાજેતરમાં જ ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ છે તે ત્રણ જુલાઈ ના રોજ મનાવવામાં આવ્યો છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં એથ્લેટિક ગ્રાન્ડ હિમા દાસે કયો મેડલ મેળવ્યો છે તો તાજેતરમાં જ પોન્ઝાન યાદ રાખજો મિત્રો પોન્ઝાન એથ્લેટિક ગ્રાન્ડ પિક્સમાં આપણા જે હિમા છે જે ભારતના એથ્લેટિક્સ તેણે ગોલ્ડ મેડલ જીત્યો છે મિત્રો તમે અહીં ઇમેજમાં જોઈ શકશો આ છે હિમા તેઓએ ગોલ્ડ મેડલ જીત્યો છે મિત્રો હિમાદાસે મહિલાઓની બસો મીટરની આ જે એથ્લેટિક હતી તેમાં ગોલ્ડ મેડલ જીત્યો છે અને હિમા દાસ છે તેમની બાબતથી એક તેમના વિશે બીજી એક બાબત યાદ રાખ્યું મિત્રો તેઓ અંડર ટ્વેન્ટી વર્લ્ડ ચેમ્પિયન પણ છે તો તે તમારે યાદ રાખજો મિત્રો આ જે પોન્ઝાન એથ્લેટિક ગ્રાન્ટ પિક્સ છે તેનું આયોજન પોલેન્ડમાં થયું હતું કઈ જગ્યાએ થયું હતું પોલેન્ડમાં પરીક્ષામાં એવું પણ પૂછાઈ શકે છે અને અત્યારે મેં તમને જે રીતે જણાવ્યું તેમ હિમાદાસ એવા પ્રથમ ભારતીય મહિલા બન્યા છે જેઓને યાદ રાખજો મિત્રો જેઓને એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ મળ્યો હોય યાદ રાખજો જુનિયર એથ્લેટિક્સમાં યાદ રાખજો મિત્રો શામાં જુનિયર એથ્લેટિક્સમાં હિમાદાસ છે તેઓનું એક નામ મતલબ તેઓના નામ છે જે રીતે હોય છે ને સચિનને શું કહેવામાં આવે છે સચિન તેંડુલકરજીને માસ્ટર બ્લાસ્ટર તે રીતે હિમાદાસ છે તેઓનું નામ છે ડિંગ એક્સપ્રેસ યાદ રાખજો ડીંગ એક્સપ્રેસ તેમજ ગોલ્ડન યાદ રાખજો ગોલ્ડન ગર્લ તરીકે પણ ઓળખવામાં આવે છે આ બે નામ છે તેમના અને આ હિમાદાસ છે તેઓ જ યુનિસેફ ઇન્ડિયાના યુથ એમ્બેસેડર છે તે પણ તમારે યાદ રાખવું તો મિત્રો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબત યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં આવેલ યુનેસ્કોના રિપોર્ટ મુજબ કેટલા ટકા વિકલાંગ બાળકો શાળાએ કદી જતા નથી વાત થઈ રહી છે આપણા ભારતની તો તાજેતરમાં જ યુનેસ્કોનો એક રિપોર્ટ આવ્યો છે તે મુજબ સત્યાવીસ ટકા બાળકો જે છે તેઓ એટલે કયા બાળકો વિકલાંગ બાળકો તેઓ કદી સ્કૂલે જતા જ નથી કદી શાળાએ જતા જ નથી મિત્રો યુનેસ્કો અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સને રિપોર્ટ આપ્યો છે અને તે રિપોર્ટ મુજબ પાંચથી લઈને ઓગણીસ વર્ષના જે વિકલાંગ બાળકો છે તેમાં તેમાંથી ચારમાંથી ફક્ત એક જ બાળક સોરી ચારમાંથી એક બે બાળક હા કદી શાળાએ ગયા નથી તેને પર્સન્ટેજવાજ આપણે જોઈએ તો તે એપ્રોક્સિમેટ સત્યાવીસ ટકા જેવું થાય છે તો તે તમારે યાદ રાખો મિત્રો અહીં વાત થઈ છે યુનેસ્કોની તો યુનેસ્કોનો લોગો તમે અહીં જોઈ શકો છો તેનું ફૂલ ફોર્મ શું છે પરીક્ષામાં આવા નવાર પૂછાય છે તો યુનેસ્કોનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન હેડક્વાર્ટર છે પેરિસ ફ્રાન્સમાં તેના હેડ છે એન્ડ્રે ઓઝલે તેની સ્થાપના ક્યારે થઈ હતી સોળ નવેમ્બર ઓગણીસો પિસ્તાલીસમાં અને તેનું જોડાણ એટલે કે ફોર્મેશન સંઘ બન્યું હતું ચાર નવેમ્બર ઓગણીસો છેતાલીસમાં તો મિત્રો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબત યાદ રાખવી અને એક બીજી બાબત છે યુનેસ્કો વિશે હા અમેરિકા એટલે કે યુએસએ અને ઇઝરાયલ તેઓ યુનેસ્કોમાંથી નીકળી ગયા છે યાદ રાખજો મિત્રો પરીક્ષામાં એવું પૂછાઈ શકે છે કે અમેરિકા અને ઇઝરાયલ જે પહેલે યુનેસ પહેલાં યુનેસ્કોના સભ્ય હતા તેમાંથી તેઓ નીકળી ગયા છે તે તમારે યાદ રાખવું જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં નીતિ આયોગે જાહેર કરેલ એક રેન્કિંગ અનુસાર રેન્કિંગમાં બીજા નંબરે કયું રાજ્ય આવેલું છે તો મિત્રો તાજેતરમાં જ નીતિ આયોગે એક રેન્કિંગ બહાર પાડી છે જેનું નામ છે એમ એફ એફ આર આઈ અને આનું ફૂલ ફોર્મ છે એગ્રિકલ્ચર માર્કેટિંગ એન્ડ ફોર્મેશન ફ્રેન્ડલી રિફોર્મ ઇન્ડેક્સ ફરીથી એકવાર જણાવી લઉં એગ્રીકલ્ચર માર્કેટિંગ એન્ડ ફોર્મેશન ફ્રેન્ડલી રિફોર્મ ઇન્ડેક્સ આ જે ઇન્ડેક્સ છે તે ઇન્ડેક્સ મુજબ બીજા નંબર પર છે આપણું ગુજરાત યાદ રાખજો અને આ જે રેન્કિંગ છે તેમાં પ્રથમ નંબરે કયું છે મહારાષ્ટ્ર છે મિત્રો નીતિ આયોગે આ રેન્કિંગ જાહેર કર્યું છે તો આ રેન્કિંગ્સ કયા મુજબનું છે તો જે એગ્રીકલ્ચર હોય છે તેમાં જે સુધારા વધારા થતા હોય જે રાજ્ય પોતાના પોતાના રાજ્યની અંદર એગ્રીકલ્ચર બાબતે સુધારા વધારા કરે તે મુજબ આ એક રિપોર્ટ બહાર પાડ્યો હતો અને તે રિપોર્ટ મુજબ આપણા ગુજરાતનો નંબર બે છે મહારાષ્ટ્ર પહેલા નંબર પર આવેલું છે મિત્રો જો તમે મારા ડેલી કર્નડા જોતા હશો તો તમને આઈડિયા હશે જ કે આપણે તાજેતરમાં જ ચર્ચા કરી ચર્ચા કરી હતી નીતિ આયોગની કે નીતિ આયોગે એક હેલ્થ ઇન્ડેક્સ બહાર પાડ્યો હતો કયો ઇન્ડેક્સ પાડ્યો હતો બહાર હેલ્થ ઇન્ડેક્સ અને આ હેલ્થ ઇન્ડેક્સમાં પ્રથમ નંબર પર એટલે કે ટોપ પર રહ્યું હતું કેરળ રાજ્ય તો તે તમારે યાદ રાખવું મિત્રો વાત થઈ છે નીતિ આયોગની તો તમે નીતિ આયોગનો અહીંયા સિમ્બોલ જોઈ શકો છો નીતિ આયોગનું તો પહેલાં ફૂલ ફોર્મ તમને આવડવું જોઈએ પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા જેની સ્થાપના થઈ હતી એક જાન્યુઆરી બે હજાર પંદર અને નીતિ આયોગના વડા કોણ હોય છે વડાપ્રધાન અત્યારે આપણા વડાપ્રધાન કોણ છે નરેન્દ્ર મોદીજી તેના વાઇસ ચેરમેન કોણ છે તો તો એ છે રાજીવ કુમાર અને સીઈઓ છે અમિતાભ કાંત મિત્રો અમિતાભકાંતની વાત આવે તો તમારે યાદ રાખવું કે તાજેતરમાં જેમનો કાર્યકાળ ત્રીસ જૂનના રોજ ખતમ થઈ ગયો હતો પરંતુ ફરીથી તેમને બે વર્ષ માટે એક્સટેન્શન આપ્યું છે અને તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે ત્રીસ જૂન બે હજાર એકવીસ સુધી તો મિત્રો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબત યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો વિડીયો આગળ વધારતા પહેલાં એક બાબત જણાવવાની કે આજે હું તમને વિડીયોમાં જે ભણાવી રહ્યો છું તેનાથી જો તમને લાભ થતો હોય તો આ વિડીયોને તમે જરૂર શેર કરજો અને લાઇક જરૂર કરજો મિત્રો તમે આ વિડીયોને લાઇક અને શેર કરશો તો મને પ્રોત્સાહન મળશે મને એનર્જી મળશે મારો કોન્ફિડન્સ વધશે અને જેના લીધે હું તમને વધારે કોન્ફિડન્સથી ભણાવીશ અને તમને ભણવાની મજા આવશે અને ભણવાની મજા આવશે તો તમને જે ભણેલું છે લાંબા સમય સુધી યાદ રહેશે અને લાંબા સમય સુધી યાદ રહે તો તમે પરીક્ષામાં તે લખી શકશો તમારો ગોલ છે તે અચીવ કરી શકશો તો મિત્રો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો લાઇક શેર કરવાનો કોઈ ચાર્જ નથી એકદમ ફ્રી જ છે તો વિડીયોને લાઇક અને શેર અત્યારે ને અત્યારે કરી દો અને ફ્રીની વસ્તુ તો વહેંચતી રહેવી જોઈએ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં દુનિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ક્યાં ચાલુ કરવામાં આવ્યો છે મિત્રો ટ્રમ્પ જોજો દુનિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ છે મિત્રો દુનિયાનો ભારતની વસ્તુ હોય ગુજરાતની વસ્તુ હોય આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની પરીક્ષા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે તો તાજેતરમાં દુનિયાનો સૌથી મોટો સોલર પ્લાન્ટ છે તે અબુધાબીમાં ચાલુ કરવામાં આવ્યો છે અબુધાબી ક્યાંનું છે તો અબુધાબી છે યુ એ ઈ છે તેનું કેપિટલ છે તમે અહીં ઇમેજમાં જોઈ શકશો છો આ પ્રમાણેનો છે તે સોલર પ્લાન્ટ દુનિયાનો સૌથી મોટામાં મોટો સોલર પ્લાન્ટ તે તમારે યાદ રાખવું મિત્રો આજે દુનિયાનો સૌથી મોટો પાવર સોલર પ્લાન્ટ છે તેનું નામ શું છે તો તેનું નામ છે નૂર અબુધાબી પ્રોજેક્ટ શું છે નૂર અબુધાબી પ્રોજેક્ટ અને તેમાંથી જે વીજળી પેદા થવાની છે તે અગિયારસો મેગા વોટ એપ્રોક્સિમેટ આટલી વીજળી પેદા થશે અહીંયા વાત થઈ છે દુનિયાના સૌથી મોટા પાવર પ્લાન્ટની તો આપણે ભારતને શા માટે ભૂલી જઈએ તો ભારતનો સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ તમિલનાડુમાં આવેલો છે જેનું નામ શું છે કમુથી સોલર પાવર પ્રોજેક્ટ શું નામ છે કમુથી સોલર પાવર પ્રોજેક્ટ જેની ક્ષમતા છસ્સો અડતાલીસ વોટની છે તમે જુઓ આ છસો અડતાલીસ છે ને આ એટલે ઓલમોસ્ટ ડબલ થઈ ગયું અગિયારસો મેગા વોટ થઈ ગયું મિત્રો યુએઈ વિશેની વાત કરીએ તો તમને સૌથી પહેલાં તો એ યાદ રહેવું જોઈએ કે તાજેતરમાં જ હમણાં લેટેસ્ટ ન્યૂઝ છે કે યુના જે અબુધાબીમાં છે ઇન્ટરનેશનલ બુક ફેર યોજાયું જેમાં ગેસ્ટ કન્ટ્રી એટલે કે મહેમાન દેશ કહેવાય તે આપણો ભારત હતો ત્યારબાદ બીજું છે કે સ્પેશિયલ ઓલમ્પિક ગેમ્સ શું કહી રહ્યો છું સ્પેશિયલ ઓલિમ્પિક જે ગેમ્સ હતા બે હજાર ઓગણીસના તે અબુધાબીમાં રમાયા હતા બે હજાર એકવીસના ક્યારે છે સ્વીડનમાં ત્યારબાદ બીજી એક બાબત તમને યાદ હોવું જોઈએ અત્યારે શું ચાલી રહ્યું છે વર્લ્ડ કપ ક્રિકેટનો હવે જે આઈસીસી છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે દુબઈમાં દુબઈ યુ એ ઈમાં ત્યારબાદની એક વાત આવે છે કે આપણા થોડા જૂના ન્યૂઝ છે પરંતુ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે કે અબુધાબીની અદાલતે હિન્દીને ત્રીજી ઓફિશિયલ લેંગ્વેજ તરીકે ઘોષિત કરી હતી માન્યતા આપી હતી તો પ્રથમ કઈ છે પ્રથમ છે અરબી બીજી છે ઇંગ્લિશ અને ત્રીજી છે આપણી હિન્દી ત્યારબાદ બીજી એક બાબત છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે અબુધાબીએ પોતાનો સર્વોચ્ચ નાગરિક સન્માન જાયદ મેડલ છે તે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને આપવાની જાહેરાત કરી છે હવે જ્યારે તેઓ આ આપશે ત્યારે આપણે એકવાર ફરીથી તેના વિશે ચર્ચા કરી લઈશું અને એક લેટેસ્ટ બીજા ન્યૂઝ છે કે યુ આઈ એસ એલ એક્સ નાઇન્ટીનનું આયોજન થયું હતું જેની ચર્ચા આઈ થિંક આપણે ગઈકાલે કે પરમ દિવસે જ કરી હતી જેનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ સિક્યુરિટી એલિયન્સ ફર્સ્ટ જોઈન્ટ એક્સરસાઇઝ બે હજાર ઓગણીસ તો તે તમારે યાદ રાખવું વાત થઈ છે યુએઈની તેનું કેપિટલ છે અબુધાબી કરન્સી છે યુએઈ દિરહામ પ્રેસિડેન્ટ છે ખલીફા બિન ઝાયદ અલ નહયમ અને પ્રાઇમ મિનિસ્ટર છે મોહમ્મદ બિન રશીદ અલ મક્તોમ તો આ પ્રશ્નમાંથી આટલી બાબત યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં જીઓએ ડિજિટલ ઉડાન નામના સાક્ષરતા અભિયાનને કોની સાથે મળીને લોન્ચ કર્યું છે હવે મિત્રો તાજેતરમાં જીઓ એટલે કે રિલાયન્સ જીઓ જેનું મોબાઈલ સિમ કાર્ડ તમે વાપરતા હશો મે બી તો તે રિલાયન્સ જીઓ અને રિલાયન્સ જીઓએ ડિજિટલ ઉડાન નામનું એક સાક્ષરતા અભિયાન લોન્ચ કર્યું છે કોની સાથે મળીને કર્યું છે તો જવાબ આવશે ફેસબુક સાથે તો તે તમારે યાદ રાખવું કે તાજેતરમાં રિલાયન્સ જીઓએ ફેસબુક સાથે ભેગા મળીને ડિજિટલ ઉડાન જો અહીંયા પક્ષીનું ચિત્ર કેટલું મસ્ત આપેલું છે અને અહીંયા બંનેના લોગો છે જીઓ અને ફેસબુકનો ડિજિટલ ઉડાન એવું નામ આપેલું છે સાક્ષરતા અભિયાન છે યાદ રાખજો પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે સાક્ષરતા રિલેટેડ વસ્તુ હોય તો તે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય મિત્રો ફેસબુકની વાત થઈ તો તમને ખબર હશે તાજેતરમાં જ ફેસબુકે પોતાની ડિજિટલ કરન્સી લિબ્રા લોન્ચ કરી હતી યાદ રાખજો શું નામ છે એનું લીબ્રા ડિજિટલ કરન્સી અથવા ક્રિપ્ટો તમે કહી શકો ફેસબુકની વાત થઈ છે ફેસબુકના જે ફાઉન્ડર છે તે ઘણા બધા આપેલા છે યાદ રાખજો પરંતુ તમને એક નામ તો યાદ હશે માર્ક ઝુકરબર્ગ તેની સ્થાપના થઈ હતી બે હજાર ચારમાં તેના સીઈઓ છે માર્ક ઝુકરબર્ગ હેડક્વાર્ટર છે કેલિફોર્નિયા યુએસએ અને સી એફઓ છે ડેવિડ વેનર તો આ પ્રશ્નમાંથી આટલી બાબત યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો હવે ન્યૂઝ ફટાફટમાં આપણે જોઈ લઈએ કેટલા કરંટ અફેર્સ એક વાક્યમાં જેના જવાબો છે તાજેતરમાં ઇન્ટરનેશનલ સનફ્લાવર સીડ એન્ડ ઓઇલ કોન્ફરન્સ બે હજાર ઓગણીસનું કયા શહેરમાં આયોજન કરવામાં આવશે તો તાજેતરમાં જ ઇન્ટરનેશનલ સનફ્લાવર સીડ એન્ડ ઓઇલ કોન્ફરન્સ બે હજાર ઓગણીસનું મુંબઈમાં આયોજન કરવામાં આવશે અઢારથી વીસ જુલાઈના રોજ અહીંયા જો મેં સિમ્બોલ પણ આનો દોરેલો છે આ મિત્રો ત્રીજું સંસ્કરણ છે આનું તો પ્રથમ કયું હતું તો પ્રથમ હતું ચીનમાં અને ત્યારબાદ યુક્રેનમાં અને ત્યારબાદ આપણા ભારતમાં મુંબઈમાં બીજો સવાલ છે તાજેતરમાં હેન્ડલે પાસપોર્ટ રેન્કિંગ બે હજાર ઓગણીસમાં ભારતનું સ્થાન કેટલામું છે તો મિત્રો તાજેતરમાં જ બે ત્રણ દિવસ પહેલાં જ આ જે હેન્ડલે પાસપોર્ટ રેન્કિંગ બે હજાર ઓગણીસ છે તે જાહેર કરવામાં આવ્યું છે તે મુજબ ભારતનું સ્થાન છે છ્યાસીમું તમને ખ્યાલ હશે આપણે ત્રણ ચાર દિવસ પહેલાં જ વાત કરી હતી હેન્ડલે વાળું તો એ વખતે આપણે વાત કરી હતી સેવન્ટી નાઇન તો સેવન્ટી નાઇન હતું તે બે હજાર અઢારમાં હતું એ યાદ રાખજો કન્ફ્યુઝ ના થતા અને અત્યારે બે ત્રણ દિવસ પહેલાં જ ફરીથી આ નવું રેન્કિંગ બહાર પડ્યું છે આમાં જાપાન અને સિંગાપોર છે તેઓ પ્રથમ સ્થાને છે તે તમારે યાદ રાખવું ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં કયા રાજ્યે બે હજાર વીસ સુધીમાં પચાસ લાખ વૃક્ષો ઉગાડવાની ઘોષણા કરી છે તો જમ્મુ કાશ્મીરે બે હજાર વીસ સુધીમાં પચાસ લાખ વૃક્ષો ઉગાડવાની ઘોષણા કરી છે ગ્રીન જમ્મુ કાશ્મીર મિશનના અંતર્ગત યાદ રાખજો કયું મિશન ગ્રીન જમ્મુ કાશ્મીર ત્યારબાદનો સવાલ છે કે આઈબીપીએસના નવા નિર્દેશક કોણ બન્યા છે આનો જોબ તો તમને આવડવો જોઈએ કે તમે જો ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરો છો ઘણા મિત્રો આઈબીપીએસ એટલે કે બેન્કિંગના બેન્કિંગની પણ તૈયારી કરતા હશે તો આઈબીપીએસના નવા નિર્દેશક બન્યા છે બી હરિદેશ કુમાર અને આઈબીપીએસનું ફૂલ ફોર્મ તો તમને આવડતું જ હશે છતાં મેં અહીંયા લખ્યું છે કે ઇન્સ્ટિટ્યુટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન તો તે તમારે યાદ રાખવું જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો જોઈએ જેમાં પ્રથમ સવાલ છે કે પાટણ કઈ નદીના કિનારે આવેલું છે તો બધા જને ખબર હોવી જ જોઈએ પાટણ છે તે સરસ્વતી નદી કિનારે આવેલું છે ત્યારબાદનો સવાલ છે કે કાઠિયાવાડમાં સોળસો ત્રેસઠમાં ઔરંગઝેબ સામેના નીચેના પૈકી કોણે બળવો કર્યો હતો તો કાઠિયાવાડમાં સોળસો ત્રેસઠમાં ઔરંગઝેબ સામે રાયસિંહ રાવ હતા જે રાજા તેઓએ બળવો કર્યો હતો ત્યારબાદનો સવાલ છે કે ગીડા યાદ રાખજો ગીડ્ડા જે નૃત્ય છે તે કયા પ્રદેશનું નૃત્ય છે તો પંજાબનું નૃત્ય છે ત્યારબાદનો સવાલ છે કે મીરાબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થયા છે મિત્રો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે અને કન્ફ્યુઝ થઈ ગયો છે તો મીરાબાઈના પદો છે તે વ્રજ ગુજરાતી ભાષામાં પ્રાપ્ત થયા છે ત્યારબાદનો સવાલ છે ઇંગ્લિશનો સી ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી ફાઇન્ડ ધ વર્બ હવે મિત્રો આપણે જે ઇંગ્લિશ ગ્રામરનો જે એક વિડીયો બનાવ્યો છે પ્રથમ વિડીયો પાર્ટ્સ ઓફ સ્પીચ તો મિત્રો જે આ જે વિડીયો છે તેમાં પાર્ટ્સ ઓફ પીચમાં આપણે પહેલું પાર્ટ લીધો છે તે છે નાઉન તો જે મિત્રોએ આ વિડીયો ના જોયો હોય તેવો તો પહેલાં વિડીયો જોઈ લો નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે અને તેમાં આ જે નાઉન વિશે આપણે ચર્ચા કરી લીધી છે નાઉનમાં ઘણા પાર્ટ છે અને તેના વિશે આપણે ડિટેલ ચર્ચા કરી છે ત્યારબાદ હવે પાર્ટ્સ ઓફ પીચમાં જે બીજા ભાગો પોર્શન બાકી છે તેમાં વર્બ આવશે વર્બ એડવર્બ એડજેક્ટિવ આ બધું અંદર ભણવાનું આવશે પ્રોનાઉન્સ તો ત્યારે આપણે આની ડિટેલ ચર્ચા કરીશું અત્યારે તમને સિમ્પલી જણાવી દઉં કે સી ઇઝ ક્લાઇમ્બિગેટરી ફાઇન્ડ ધ વર્બ વર્બ એટલે શું થાય ક્રિયાપદ એટલે જે ક્રિયા કરતું કર્મ હોય ક્રિયા કરતું જે પદ હોય તેને ક્રિયાપદ કહેવાય સી ઇઝ ક્લાઇમ્બિગેટરી સી એ શું છે કરતા છે એટલે એ તો વર્બ ના આવે ઇજ છે તે ટુ બીનું રૂપ છે એટલે ઈજ પણ ના આવે ટ્રી છે તે કર્મ છે જો ઇંગ્લિશમાં પ્રથમ કર્તા આવે અને છેલ્લે કર્મ આવે તો તે પણ ના આવે તો ક્લાઇમ્બિંગ છે ક્લાઇમ્બિંગ એટલે શું કે ચડવું તો ક્લાઇમ્બિંગ છે તે ક્રિયા થઈ આપણે આ જે વાક્ય છે તેમાં પ્રશ્ન પૂછીએ ને કે શું ક્રિયા થાય છે તો તે જે પદ મળે તેને ક્રિયાપદ કહેવાય એટલે ક્લાઇમ્બિંગ છે તે આપણો જવાબ આવશે સી એજ ક્લાઇમ્બિંગ એટરી તો ફાઇન્ડ ધ વર્ક છે ક્લાઇમ્બિંગ મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ અને આ વિડીયો મેં તમને કીધો નાઉન માટેનો સ્પેશિયલ વિડિયો છે મિત્રો ડિટેલમાં સમજાયેલું છે પરીક્ષાલક્ષી છે તો જોવાનું વાક્ય હોય તો ફટાફટ જોઈ લેજો મિત્રો ગઈકાલે પૂછેલા સવાલના જવાબ પ્રથમ સવાલ છે કે ડબલ્યુબીસી એશિયા ટાઇટલ કોણે જીત્યું છે વૈભવ યાદવે ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં કયા દેશ દ્વારા દુનિયાનું પ્રથમ બેટરી સંચાલિત ક્રૂઝ શિપ લોન્ચ કરવામાં આવ્યું છે મિત્ર દુનિયાનું આવે તો તમારે યાદ રાખી લેવું કોણે નોર્વે એ મિત્રો હવે ગઈકાલના કરંટ અફેરમાંથી કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલ અલગ તારવા છે જેના જવાબો તમારા મને કમેન્ટ બોક્સમાં લખીને છે જેમાં પ્રથમ સવાલ છે કે તાજેતરમાં ભેલના નવા સીએમડી કોણ બન્યા છે ઓપ્શન અહીંયા આપેલા છે તમને લોકોને એમાંથી જવાબ સુધીને લખવાનો છે ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં ગરુડ છ અભ્યાસ ભારત અને બીજા કયા દેશ વચ્ચે શરૂ થવાનો છે તો શરૂ થઈ ગયો છે યાદ રાખજો તો ઓપ્શન અહીંયા આપ્યા છે જે મિત્રોને જવાબ આવડતો હોય તેઓ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે મિત્રો આજના વિડીયોનો આપણે ટાર્ગેટ છે પાંચસો લાઇકનો જોઈએ કેટલા મિત્રો આમાં પાંચસો લાઇક કરે છે તો મિત્રો આ આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારન્ટર અને જનરલ નોલેજના સવાને જવાબો મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પણ પ્રેસ કરજો જેથી હું જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરાવું તેની માહિતી તરત તમારા સુધી પહોંચી જાય તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે